આજે આપણે ઇરેઝરનો ઉપયોગ કરી અને ચેસ બોર્ડનું જે બોર્ડ આવે છે એ દોરીએ, તો સૌથી પહેલાં આપણે ફીલમાં જશું અને કલર પૂરી, ત્યારબાદ આપણે ઇરેઝર લેશું. જો તમારે ઇરેઝરને મોટું કરવું હોય કંટ્રોલ અને પ્લસ આપવાનું. એનાથી શું થશે તો કે ઇરેઝર છે એકદમ મોટું થશે, કંટ્રોલ માઇનસ આપવાથી ઇરેઝર નાનું થશે, કંટ્રોલ પ્લસ આપવાથી. ત્યારબાદ આ ઇરેઝર છે એને આવી રીતે એક પછી આવી ઝૂમ ઝૂમિંગ કરી દો. બીજી જગ્યાએ આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ મૂક. મિત્રો, આજે તૈયાર ડિઝાઇન થઈ. આવી બધી જગ્યાએ ડિઝાઇન કરવી હોય આવી રીતે, અથવા તો આજે આપણે આ ડિઝાઇન કરી, આ ડિઝાઇન કોપી પેસ્ટ. આવી રીતે
આપણી ડિઝાઇન તૈયાર છે. આ ડિઝાઇનને થોડી મોટી કરો. થેન્ક યુ.